મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે ગત રાત્રિના સુમારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક અજાણ્યા ફોર વ્હીલર વાહન ચાલકે બાઇક પર જઈ રહેલા પરિવારની સામેથી ટક્કર મારી હતી, કે જેમાં બાઇક પર સવાર 5 વર્ષની માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીના માતા પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તો પ્રાપ્ત વિગત અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ગામે બજાર ફળિયામાં રહેતા કેતનભાઈ નારાયણભાઈ મહોબિયા તેમની પત્ની મીનાક્ષીબેન અને 5 વર્ષની દીકરી જેવિકા સાથે સંતરામપુર તાલુકા દવાખાને આવ્યા હતા. દવા કરાવી રાત્રે પોતાના ગામ પરત જતા રસ્તામાં ઝાલદડા ચોકડી પાસે સુલિયાત તરફના રોડ પરથી પુરપાટ ઝડપી એક ફોર વ્હીલરે સામેથી બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેમાં બાઇક રોડ ઉપરથી પડી ગઈ અને ફોર વ્હીલર ચાલક તેની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. તો બાઇકની ટક્કર વાગતા જ બાઇક સવાર કેતનભાઈને જમણી આંખ પાસે તથા જમણા પગે ઇજાઓ પહોંચી હતી, જ્યારે પત્ની મીનાક્ષીબેનને બંને પગે અને શરીરે ઇજાઓ પહોંચી હતી. તેઓ તેમના ઘરે કોલ કરી અકસ્માત અંગે જણાવતા સંબંધિત દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરવા હડફ CHC ખાતે પતિ પત્ની અને પુત્રીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરી બાળકી જીવિકાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત જાહેર કરાઈ હતી. જ્યારે પતિ પત્નીને પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતે મૃતક જીવિકાના દાદા નારણભાઈ બાબુલાલ મહોબિયા દ્વારા સંતરામપુર પોલીસ મથકે અકસ્માત અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને સંતરામપુર પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સંદીપ દેવાશ્રય સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.